ભૂજ એલસીબીએ જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડ્યા હતા જોઈએ રિપોર્ટ અષાઢની શરૂઆતથી જ કચ્છમાં ઠેર ઠેર જુગારના નાના મોટા અડ્ડાઓ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ભૂજમાં એલસીબીએ જુગારધામ પર ગુણવત્તા સભર કાર્યવાહી કરી છે કોંગ્રેસના મહિલા નેતા દ્વારા સંચાલિત જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો જેને પગલે રાજકીય ક્ષેત્રે ભારે દોડધામ મચી ગઈ છે શહેરના કેમ્પ એરિયામાં રામકૃષ્ણ કોલોનીમાં કોંગ્રેસની મહિલા નેતા સોનિયાબેન કિશોરભાઈ ઠક્કર દ્વારા સંચાલિત જુગાર ક્લબ પર કાર્યવાહી કરવામાં આવી હતી સોનિયા ઠક્કર નાલ ઉઘરાવીને બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડતી હોવાની ભુજ એલસીબીને બાતમી મળતા દરોડો પડાયો હતો જ્યાં કોંગ્રેસના મહિલા અગ્રણી માનસી શાહ સહિત જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક મારા નાસી છતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે એલસીબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રેડ દરમિયાન પર કેવલ હોમ્સમાં રહેતા કિશોરભાઈ મોહનલાલ ઠક્કર કેમ્પ એરિયાના રજાકભાઈ જુસફભાઈ થેબા મિર્ઝાપરના સાલેમ અહમદ આમદ નોળે નવાવાસ માધાપરના વિશ્રામ વિરા સોલંકી બળદિયાના રમેશ ભિંજી બડગા પ્રમુખસ્વામી નગરના રાહુલ ડાયાલાલ ફુલિયા રામકૃષ્ણ કોલોનીમાં રહેતા મનીષ ભગવાનગર ગોસ્વામી માધાપર કેવલ હોમ્સમાં રહેતા અને કોઘી નેતા સોનિયા કિશોર ઠક્કર રામકૃષ્ણ કોલોનીમાં રહેતા જયશ્રી ભગવાનગર ગોસ્વામી માધાપરના ઉર્મિલા હરેશ સોની ગણેશ ગણેશચોક જેષ્ટાનગરમાં રહેતા હિના પરસોત્તમભાઈ ગુસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી એવા રફિક મારા નાસી છતા તમામ સામે જુગાર કલમો હેઠળ બી ડિવિઝન ફરિયાદ નોંધાવાય છે ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 58,300 તેમજ અઠ્ઠાવન ના તેર મોબાઈલ ત્રણ લાખ કિંમતની એક કાર ચાર મોટરસાઇકલ કુલ મળી પાંચ લાખ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો